भावनगरना महुवाथी हालना मुख्य समाचार। महुवानी मंगलमूर्ति विद्यालय में धोरण चार ना अभ्यासक्रम शुरू राखीने बाळकोना आरोग्य साथे चेड़ा करवामां आवी रह्या छे। आज रोज सवारे मंगलमूर्ति विद्यालय में रियालिटी चेक करता तेमां बंद बारणे धोरण चार ना विद्यार्थीओने खचोखच बेसाडीने तेमना आरोग्य साथे चेड़ा कराई रह्या हता। शिक्षकोने ज्यारे पूछवामां आव्युं त्यारे तेओए कह्युं के बाळकोने होमवर्क माटे बोलावामां आव्या छे। આચાર્ય કીધું કે તમે તમારી જાતે બોલાવ્યા? આ ઉપરાંત તમામ શિક્ષકો માસ્ક વગર જોવા મળ્યા હતા અને પ્રશ્ન પૂછતા શિક્ષકોએ કહ્યું હતું કે અમારે માસ્ક ન પહેરવાનું હોય। તમે તો માસ્ક પહેર્યું નથી બેન, એવું શું કહેશો તમે? તમે માસ્ક નથી પહેર્યું બેન, શું કહેશો તમે? તમે કહેતા હે ને ભાઈ કે અહીંથી ખાલી 10 ધોરણ શરૂ છે, આ 4 ધોરણ વાળા ના છોકરા નું બોલે, આપનું શું કેવું છે? જવાબ તો આપો બેન કઈ, તમે બેન તો હમણાં કેતા હતા ને તમે બેન માસ્ક નથી પહેર્યું, તમારી માટે આ માસ્ક ફરજિયાત નથી બેન? આ સાથે જ ધોરણ 9 તથા 10 ના વિદ્યાર્થીઓને એક જ બેન્ચ ઉપર 3 બાળકોને બેસાડીને સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ કર્યો હતો। અર્શદ દસાડિયા, G9 લાઈવ ન્યૂઝ, મહુવા, ભાવનગર। આજરોજ મંગલમૂર્તિ વિદ્યાલય મહુવાની અંદર મહુવાના શ્રેષ્ઠ પત્રકારશ્રીઓ એ મુલાકાત લીધેલી। એ સમય દરમિયાન શાળાની અંદર 10, 11 અને 12 એક એક વર્ગ જે છે એ શરૂ હતા। આ સિવાય ધોરણ 4 જે વિદ્યાર્થીઓ છે એને 15 દિવસનું જે ઓનલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ હતું એને અનુસંધાને હોમવર્ક ચેક કરી અને શિક્ષકોએ યોગ્ય માર્ગદર્શન આપેલ। સાહેબ, ખાસ કરીને તમારા ટીચરો એવું કહી રહ્યા હતા કે અત્યારે અમારે માસ્ક પહેરવું કોઈ ફરજિયાત નથી, તો શું સરકારશ્રીએ ખાલી અમને જ બોલી ગયા સરકાર? ના, એ સરકારશ્રીનું ગાઈડલાઈનનું પાલન કરવું તમામ શિક્ષકોની ફરજ છે। જે શિક્ષકોએ આવો જે જવાબ આપ્યો છે એની માથે સંસ્થા છે એ યોગ્ય પગલાં લેશે અને ભવિષ્યની અંદર કોઈ પણ શિક્ષકને માસ્ક વગર આ શાળાની અંદર એન્ટ્રી નહીં આપવામાં આવે। એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સાહેબ, આપણે જે 9 ધોરણની અંદર જે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ દેખાણો અમને અને ત્યાં પણ ટીચરે માસ્ક નહોતો પહેર્યો ને એક બેન્ચની અંદર 3 વિદ્યાર્થી, આપનું શું? 10મીવાળા વિદ્યાર્થી છે, 10મીવાળા વિદ્યાર્થીના જે શિક્ષકે માસ્ક નહોતું પહેર્યું અથવા તો સોશિયલ ડિસ્ટન્સ એને બેસાડવામાં નહોતા આવ્યા તો એ બાબત પણ એ શિક્ષકનું ધ્યાન દોરીશું અને ભવિષ્યમાં એવી ભૂલ ના કરે એની માટે કાયદેસરની કાર્યવાહી પણ કરીશું। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મારા દીકરીઓ હતી પણ દીકરા હતા ને એ દરવાજો બંધ કરીને શિક્ષણ આપી રહ્યા હતા, શું યોગ્ય છે? કદાચ ઠંડીના કારણે એવું બન્યું હોય સાહેબ, પણ છતાં સાહેબ જો એ બાબત મારા ધ્યાન ઉપર આપે સાહેબશ્રીએ દોર્યું છે તો ચોક્કસપણે એમને સૂચના આપીશ કે બારી બારણા ખુલ્લા રાખી અને આવા નબળા સમયની અંદર આપણે બધા સાથે રહીને કામ કરીશું સાહેબ। ચોક્કસ।